સિરેજના ગુડાદરામાં યુવકની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા. ગત 13 જૂનના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવત ગામ પાસે ખેતરમાંથી 40 થી 45 વર્ષે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે બોથડ પદાર્થ મારીને ઈજા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૂળ બિહારના વતની મંજી બિષ્ણુનાથ અને જીતેન્દ્ર કહારની ધરપકડ કરી હતી. 13 જૂનના બે ઇન્સિડન્ટ સુરત સિટીમાં એવા બનેલા કે જે ગંભીર અને અનડિટેક્ટ હતા. એક બનાવ બનેલો હતો ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં, જેમાં 11-6 એક અજાણ્યા ઇસમની લાશ મળેલી, જેની ઓળખ પણ થઈ શકી ન હતી, અને એડી દાખલ કર્યા પછી 13-6 એમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો. આ ગુનો દાખલ થયા પછી અમારી ટીમ એમાં લાગી ગયેલી. મેં તમને કીધું એમ કે લાશની જ ઓળખ થઈ નહોતી, એટલે એનું ડિટેક્શન કરવું ખૂબ જ અઘરું હતું, અને એરિયા પણ એવો હતો કે કોઈ ટેકનિકલ આપણને આધાર મળી શકે એવી પરિસ્થિતિ ન હતી. આવી અનડિટેક્ટ જ્યારે કોઈ મર્ડર હોય છે ત્યારે એને ઉકેલવામાં ઘણા દિવસો સુધી દિવસ રાત ટીમ મહેનત કરતી હોય છે, અને અમારા PSI ગામિત અને PSI સિસોદિયા, PI ગઢવી, PI ઝાલા અને ACP રોજિયાના માર્ગદર્શન નીચે આ મર્ડર ઉકેલી શકાયું છે. જ્યારે અમે જે આરોપીઓને પકડ્યા અને એ લોકોની પૂછપરછમાં આખી હકીકત કઈ રીતે મર્ડર બન્યું એ બહાર આવી, મંજી સન ઓફ વિષ્ણુનાથ ઉર્ફે બિશુ કહાર, આ છે બિહારનો, અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ કહાર, આ પણ બિહારનો છે. મરણ જનાર છે એ અખિલેશ રાધાસિંહ છે. આ લોકો પોટલા ઉપાડવાનું કામ બેઝિકલી કરે છે. આ જે જીતુ છે એ જીતુની સાથે મરણ જનાર અખિલેશ છે, એની રૂમ પર રહેવા બાબતની અને જમવાના ખર્ચા બાબતની વારંવાર માથાકૂટો થતી હતી, અને આ દિવસે 11-6ની આગલી રાત્રે એ લોકો નાસ્તો કરવા માટે જ્યારે બહાર ગયા ત્યારે ફરીથી આ જે સ્પોટ ઉપર એનું મર્ડર થયું એ સ્પોટ ઉપર એમની વચ્ચે ઝઘડો થયેલો, અને ઝઘડામાં આવેશમાં આવીને જીતુએ પથ્થર મરણ જનારના માથા ઉપર મારી દીધેલો, અને ત્યારબાદ ત્યાંથી જતા રહેલા. અને આ ઘટના આખી જે મંજી કહાર છે એ પણ સાથે હતો એ વખતે જ બનેલી હતી. બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને એમની પાસેથી ફોન રિકવર થયા છે, અને આ રીતે ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે. પરેશ મારુ, જનસાક્ષી ન્યૂઝ, સુરત.